હાલમાં કોવિડ-19 દરમિયાન કોરોના ફેલાવતા તત્વો અને વેપારીઓ સામે બાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ બચાવ નાયબ પોલીસ અધિક્ષક વી આર પટેલની સૂચનાથી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાડેજા, પીએસઆઈ એચજીએચ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ કર્મચારીઓએ આજે શહેરમાં મુખ્ય બજારમાં જેમાં માલી ચોક, સલારી નાકા, એસટી ડેપો વિસ્તારના દેના બેંક ચોક, શાકભાજી ગલી તેમજ મુખ્ય બજારોમાં કોરોનાના નિયમોનો ભંગ કરતા વેપારીઓ અને ગ્રાહકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં માસ્ક વગર વેપારી ધંધો કરતા વેપારીઓ અને ગ્રાહકો તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરતા વેપારીઓ સામે લાખ આંખ કરી હતી. રાપર શહેરમાં શાકભાજી માર્કેટ અને મુખ્ય બજારમાં કોરોનાનું ઘર છે. ગઈકાલે આરટીપીસીઆરમાં 12 અને રેપિડ ટેસ્ટમાં 20 કેસ નોંધાયા છે, તો આજે પણ 15 જેટલા રેપિડ કેસ આવ્યા છે. રાપર શહેરમાં સવારે લોકો અને વેપારીઓ કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, તો શાકભાજી ગલીઓમાં તો સવારે જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તે રીતે લોકો પડાપડી કરે છે, તો વેપારીઓ પણ કોઈ કોવિડ અંગે નિયમોનું પાલન પણ કરતા નથી. ને આજે 83 લોકોને કોવિડના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યું હતું. હજુ આગામી દિવસમાં કોવિડ અંતર્ગત વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે પોલીસ તંત્ર એલર્ટ છે અને કોઈ નિયમમાં છૂટછાટ આપવામાં આવશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું. અને કુલ 83 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.